વર્ષ 1970માં એક ગુજરાતી ફિલ્મ આવી હતી, જીગર અને અમી. આ ફિલ્મે અભિનય ક્ષેત્રને બે રતન આપ્યા, નરેશ કનોડિયા અને સંજીવ કુમાર. નરેશ કનોડિયાએ કોઈ પણ જાતની ઔપચારિક તાલીમ વગર ડાન્સિંગ, ફાઇટિંગ, ડાયલોગ ડિલિવરી તથા વાળ ઉછાળવાની અનોખી છટાને કારણે ગુજરાતી ફિલ્મ જગતમાં આગવું નામ ઊભું કર્યું, જ્યારે સંજીવ કુમારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કાઢ્યું. મૂળ સુરતી સંજીવ કુમારની લાઈફ ફિલ્મ કહાણી જેવી હતી. તેમને કોઈનો પ્રેમ ના મળ્યો તો સંજીવ કોઈનો પ્રેમ બની પણ ના શક્યા. ઓન સ્ક્રીન હીરોને રિયલ લાઈફમાં મૃત્યુનો ડર લાગતો હતો. સંજીવ કુમારના જીવનની સ્ટોરી ફિલ્મી કહાણીથી કમ રોચક નથી. તારીખ 9 જુલાઈ 1938ના દિવસે હરિભાઈ જેઠાલાલ જરીવાલા તરીકે જન્મેલા સંજીવ નાનપણથી જ હીરો બનવા માંગતા હતા. તેમણે પોતાની કરિયરની શરૂઆત રંગમંચથી કરી હતી. એ અરસામાં તેમની મુલાકાત એકે હંગલ સાથે થઈ. હંગલે પડકાર ફેંકતા સંજીવને કહ્યું કે ભાઈ, તું હીરો જેવો તો લાગે જ છે, પરંતુ તું જે દેખાતો નથી એવું પાત્ર ભજવી દેખાડીએ તો માનીએ કે તું એક્ટર છે. બાદમાં હંગલે ડાયરેક્ટ કરેલા નાટકમાં તેમણે માત્ર 22 વર્ષની ઉંમરે 6 સંતાનોના 60 વર્ષીય પિતાની ભૂમિકા ભજવી દેખાડી. એટલું જ નહીં, સમગ્ર ફિલ્મ કરિયર દરમિયાન સંજીવ કુમારે આ પડકાર ઝીલી બતાવ્યો. પરિચય, આંધી, મોસમ અને ત્રિશુલમાં તેમણે વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવી, તો બ્લોકબસ્ટર શોલેમાં માત્ર 37 વર્ષની ઉંમરે ભજવેલી ઠાકુરની ભૂમિકા આજે પણ જનમાનસમાં તાજી છે. અંગૂર, બીબીઓ બીવી અને પતિ પત્ની ઓર વોમાં તેમણે દર્શકોને હસાવ્યા, તો ખિલોના અને કોશિશમાં ગમગીન કરી દીધા. સત્યજીત રેની શતરંજ કે ખિલાડીમાં નવાબ સજ્જાદ અલીની ભૂમિકામાં તથા નયા દિન નઈ રાતમાં તેમણે નવનવ પાત્ર ભજવીને દર્શકો તથા વિવેચકોની પ્રશંસા મેળવી. સંજીવ કુમારે જીગર અને અમી ઉપરાંત કલાપી જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેમણે સિંધી, મરાઠી, તામિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું. સંજીવ કુમારના ધર્મના બહેન અંજુ મહેન્દ્રુના કહેવા પ્રમાણે તેમના સ્માઇલમાં ગજબનું આકર્ષણ હતું. તેમની આંખો મોહક હતી, આથી જ તેમના કેટલાક અફેર્સ પણ થયા. આ બધાની વચ્ચે હેમા માલિની પ્રત્યેનું તેમનું આકર્ષણ અનોખું હતું. કથિત રીતે સંજીવ કુમારે તેમને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો હેમાએ અસ્વીકાર કર્યો, પરંતુ તેઓ હંમેશા મિત્ર બની રહ્યા. સંજીવ કુમારે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. આ અરસામાં અભિનેત્રી સુલક્ષણા પંડિતે તેમની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જેને સંજીવ સ્વીકારી ન શક્યા. બાદમાં સુલક્ષણાએ પણ લગ્ન ના કર્યા. સંજીવ કુમાર મુંબઈમાં એક બંગલો ખરીદવા માંગતા હતા. તેમને કોઈ ઘર પસંદ આવે અને તેના માટે તેઓ પૈસા એકઠા કરે ત્યાં સુધીમાં તેના ભાવ વધી ગયા હોય. છેવટે એક બંગલો ફાઇનલ થયો તો માલૂમ પડ્યું કે તે કાયદાકીય ગૂંચમાં ફસાયેલો છે. આવું આજીવન ચાલતું રહ્યું. પરિવારમાં કોઈ પુરુષ 50 વર્ષથી વધુ જીવ્યો નહોતો, એટલે સંજીવ કુમારને ડર હતો કે તેઓ પણ વહેલા મૃત્યુ પામશે. 1980ની શરૂઆતના દાયકામાં તેમણે અમેરિકામાં બાયપાસ સર્જરી કરાવી, તે પછી તેમનું શરીર લેવાઈ ગયું હતું. તેઓ એકલા અને ઉદાસ રહેવા લાગ્યા. મૃત્યુ અંગે સંજીવ કુમારનો ભય 6 નવેમ્બર 1985ના દિવસે સાચો પડ્યો. હાર્ટ એટેકને કારણે તેમનું મૃત્યુ થયું. પ્રેમ તથા પ્રોપર્ટીની બાબતમાં અધૂરી ઈચ્છાઓ લઈને તેઓ ફાની દુનિયા છોડી ગયા.